નમસ્કાર મિત્રો, આજે આપણે શારદા જમુના અને ગણેશ નો નફા નુકસાન ફાળવણી ખાતા અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિના દાખલાનો અભ્યાસ કરીશું. શારદા જમુના અને ગણેશ એક પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/2016 ના રોજ તેમની મૂડી અનુક્રમે 72,048,000 અને 24,000 હતી. ભાગીદારે કરાર અનુસાર મૂડી પર 5% વ્યાજ આપવાનું છે. ઉપાડ પર 5% વ્યાજ વસૂલ કરવાનું છે. શારદાને માસિક ₹700 પગાર આપવાનો છે. નફાનો અડધો ભાગ ભાગીદારો વચ્ચે સરખે હિસ્સે અને બાકીનો ભાગ મૂડીના પ્રમાણમાં વહેંચવાનો છે. તારીખ 31/12/2016 રોજ ગણેશે ₹6,000 અંગત વપરાશ માટે ઉપાડ્યા હતા. ઉપાડ પર વ્યાજ ગણ્યા પછી પરંતુ ઉપરોક્ત હવાલા નાખ્યા પહેલા 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફો 81,600 છે. ભાગીદારના નફાની વહેંચણી થાય તે પહેલા અને ઉપરના હવાલા નાખ્યા પછી જે નફો રહે તેના 20%, પરંતુ 18,000થી ઓછા નહીં એટલી રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવાની છે. 31/3/2017 રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરો. તો અહીંયા 3 ભાગીદારો છે, શારદા જમુના અને ગણેશ, અને અહીંયા આપણી જોડે નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા માંગેલા છે. ગઈકાલે આપણે જે લેક્ચર લીધું એમાં સ્થિર મૂડી ખાતા હતા, એમાં 2 ખાતા બનાવેલા, એક ભાગીદારના મૂડી ખાતા અને બીજું ભાગીદારના ચાલુ ખાતા. જ્યારે આજે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ લઈએ છીએ જેમાં ફક્ત આપણે ભાગીદારના મૂડી ખાતા બનાવેલા છે. તો હવે શારદા જમુના અને ગણેશ ની 1/4/2016 ની મૂડી છે 72,048,000 અને 24,000. તો મૂડી બાકી હંમેશા જમા હોય તો એની જમા બાજુ બતાવીએ છીએ. 1/4/2016 બાકી આગળ લાવ્યા 72,000, 48,000 અને 24,000. તેમની સરુની મૂડી બાકી આગળ લાવ્યા 72,000, 48,000 અને 24,000. ભાગીદારી કરારપત્ર અનુસાર મૂડી પર 5% વ્યાજ આપવાનો છે. શારદાની મૂડી 72,000 છે, એના 5% 3600 થશે. જમુનાની મૂડી 48,000 છે, એના 5% 2400 અને ગણેશની મૂડી 24,000 ના 5% 1200 થશે. પેઢી મૂડી પર વ્યાજ ચૂકવશે તો મૂડી પર વ્યાજ પેઢી માટે ખર્ચ છે, માટે એક અસર આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉદાહરણ. જ્યારે ભાગીદારોને મૂડી પર વ્યાજ મળશે એમના માટે આવક છે, એટલે બીજી અસર આવશે એમના મૂડી ખાતાની જમાઓ છે. તો ભાગીદારના મૂડી પર વ્યાજ શારદા જમુના અને ગણેશ. શારદાની મૂડી 72,000, 5% 3600, 48,000, 5% 2400 અને 24,000, 5% 1200. તો ટોટલ મૂડી પર વ્યાજ 7,200. બીજી અસર ભાગીદારના મૂડી ખાતાની જમા, કારણ કે ભાગીદારો માટે આવક છે. 31/3/2017 મૂડી પર વ્યાજ 3600, 2400 અને 1200.
તો મૂડી પર વ્યાજની બીજી અસરના મૂડી ખાતાની જમા કરશો. ઉપાડ પર 8% વ્યાજ વસૂલ કરવાનું છે. અહીં ઉપાડ આપેલો છે તારીખ 31/12/2016 રોજ ગણેશે 6000 અંગત વપરાશ માટે ઉપાડ્યા હતા. તો ગણેશ અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ જાય છે અને ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ જાય એનો ઉપાડ કહેવાય. ઉપાડની બાકી હંમેશા ઉધાર હોય. તો મૂડી ખાતાની ઉધાર બાજુ 31/12/2016 ઉપાડ અને ગણેશ નો ઉપાડ આપેલો છે 6%. હવે ઉપાડ પર 8% વ્યાજ ગણવાનું છે. તો ઉપાડ પર વ્યાજની વાત કરી, ઉપાડ પર વ્યાજ ગણેશ 6000 નો ઉપાડ છે. એને ઉપાડ કર્યો છે 31/12/2016 અને પેઢીનું વર્ષ પૂરું થાય છે 31/3/2017. 31/12 થી 31/3 વચ્ચે 3 મહિનાનો સમય છે એટલે 3 મહિનાનું વ્યાજ ગણવું પડે. 6000 ના 8% 480, પણ એ આખા વર્ષનું વ્યાજ છે. આપણે ફક્ત 3 મહિનાનું વ્યાજ ગણવું પડે. તો 12 મહિનાના 480, તો 3 મહિનાનું વ્યાજ કેટલું? તો 3 મહિનાનું વ્યાજ 120 થશે. તો એનો 6000 ઉપાડ છે. એને ઉપાડ કર્યો છે 31/12/2016, વર્ષ પૂરું થાય છે 31/3/2017 એટલે 3 મહિનાનું વ્યાજ ગણ્યું. 6000 ના 8% એટલે 480 એ આખા વર્ષનું વ્યાજ છે. 12 મહિનાનું વ્યાજ 480, તો 3 મહિનાનું થશે 120. પેઢી ઉપાડ પર વ્યાજ વસૂલ કરશે. તો ઉપાડ પર વ્યાજ પેઢી માટે આવક છે. માટે એક અસર આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા, અને ભાગીદાર માટે ઉપાડ પર વ્યાજ ખર્ચ છે એટલે બીજી અસર આવશે મૂડી ખાતાની ઉધાર વર્ષ. તો બતાવી ઉપાડ પર વ્યાજ ગણેશ 120, જ્યારે બીજી અસર મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ પર વ્યાજ ગણેશ 120. ત્રીજો હવાલો છે શારદાને માસિક ₹700 પગાર આપવાનો છે. મહિનાના 700, તો 1 મહિનાના 700 એટલે 12 મહિનાના 700 × 12 8400 થાય. પેઢી શારદાનો પગાર ચૂકવશે તો એ પગાર પેઢીની દ્રષ્ટિએ ખર્ચ છે એટલે એક અસર આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર. જ્યારે શારદાને પગાર મળશે એના માટે આવક છે, એની બીજી અસર આવશે મૂડી ખાતાની જમા છે. તો શારદા નો પગાર 1 મહિનાના 700 એટલે 12 મહિનાના થશે 8400. પેઢી પગાર ચૂકવશે પેઢી માટે ખર્ચ છે, જ્યારે શારદાનો પગાર મળશે એના માટે આવક છે. 31/3/2017 પગાર, તો શારદામાં 8400. નફાનો અડધો ભાગ ભાગીદારો વચ્ચે સરખાઈ હિસ્સે અને બાકીનો ભાગ મૂડીના પ્રમાણમાં વહેંચવાનો છે. પાંચમો વલણ ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. હવે આ મેઇન શબ્દ એ સમજવાનું છે તમારે. ઉપાડ પર વ્યાજ ગણ્યા પછી પરંતુ ઉપરોક્ત હવાલા નાખ્યા પહેલા 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફો 81,600 છે. અત્યાર સુધી આપણે જે દાખલા ગણ્યા
એમાં જે પીડીનો નફો હતો એ તમામ હવાલા પહેલાનો હતો. અહીંયા શબ્દ વાપર્યો છે કે ઉપાડ પર વ્યાજ ગણ્યા પછીનો નફો 81,600 છે. આપણે ઓલરેડી ઉપાડ પર વ્યાજ બતાવી દીધેલું છે, માટે આપણે ચોખ્ખો નફો 81,600 નહીં લખી, કારણ કે એ ઉપાડ પર વ્યાજ ગણ્યા પછીનો છે. ઉપાડ પર વ્યાજ ઓલરેડી આપણે કેટલું ગણ્યું છે, 120. તો 81,600 માંથી આપણે 120 માઇનસ કર્યા પછી લખીશું. તો ચોખ્ખો નફો 81,480. નફા નુકસાન ખાતેથી લાવ્યા. હવે જોઈ શકો છો 81,480 અને 120 વ્યાજના મળી લો તો 81,600 થઈ જાય. તો આ નફો 81,600 છે, એ ઉપાડ પર વ્યાજ મળ્યા પછીનો છે. પણ આપણે 81,600 માંથી 120 બાદ કરીને અહીંયા લખ્યા છે 81,480. હવે એક સારો મુદ્દો અહીંયા આપ્યો છે, ભાગીદારના નફાની વહેંચણી થાય તે પહેલા ઉપરના હવાલા નાખ્યા પછી જે નફો રહે તેના 20%, પરંતુ 18,000થી ઓછા નહીં એટલી રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવાની છે. તો એક વધારાનો મુદ્દો આપ્યો છે કે તમે ભાગીદારનો નફો નુકસાન વહેંચો એ પહેલા જે પણ નફો વધે એના 20%, પરંતુ 18,000થી ઓછા નહીં એટલી રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવાની છે. તો ઘણી બધી ભાગીદારી પેઢી પોતાની ભવિષ્યની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને પોતાનો જે નફો થાય એ બધો ભાગીદાર વચ્ચે વહેંચતા નથી, એમાંથી અમુક ટકા રકમ અનામત રાખી મૂકવામાં આવે છે, જેથી ભવિષ્યમાં એનું ધંધામાં પુનરોકાણ કરી શકાય. એ સામાન્ય અનામત છે. તો આપણે ગણીએ કે કેટલી રકમ સામાન્ય અનામત ખાતે લઈ જશે. તો અહીંયા જમા બાજુનો સરવાળો કરીએ તો એ થશે 81,600. હવે સમજો, સામાન્ય અનામત ખાતે લઈ જવાની રકમ, તો જમા બાજુનો સરવાળો 81,600 છે, ઉધાર બાજુ 7,200 અને 8,400 એટલે સરવાળો 15,600 થાય. ઉધાર બાજુનો સરવાળો 15,600, આપણે બાદ બાકી કરીએ તો આપણને મળશે 66,000. હવે આ જે 66,000 છે એના 20% સામાન્ય અનામત ખાતે લઈ જવાના છે, પરંતુ ઓછામાં ઓછા 18,000 તો લઈ જવા પડશે. તો 66,000 આપણે 20% કરી તો 13,200 થાય. પણ સરળ છે કે ઓછામાં ઓછા 18,000 લઈ જવા પડશે. તો એક તરફ જોવા જઈએ તો 66,000 20% મુજબ 13,200 લઈ જવા પડે, પણ જો એક્સ્ટ્રા એમને સર આપી છે કે 18,000થી ઓછા નહીં એટલી રકમ સામાન્ય ના મળતા, મતલબ 18,000થી ઓછા તમે લઈ જઈ શકવાના નથી, માટે આપણે સામાન્ય ના મળતા 13,200 લઈ લઈ જઈએ, કારણ કે ઓછામાં ઓછા 18,000 તો લઈ જવા પડશે જ. તો આપણે કેટલા લઈ જઈશું, 18,000 લઈ જઈશું સામાન્ય અનામત ખાતે. તો પેઢીના નફામાંથી 18,000 સામાન્ય અનામત ખાતે લઈ જઈએ, કારણ કે ઓછામાં ઓછા 18,000 લઈ જવા પડશે જ. તો નફાની ફાળવણીમાંથી
લઈએ છીએ. સામાન્ય અનામત કાવ્ય 18 હશે. હવે આ સામાન્ય અનામત કાવ્ય આપણે 18 લઈ ગયા, કારણ કે ઓછામાં ઓછા લઈ લેવાના છે. આ સામાન્ય અનામતની બીજી અસર એ પાકા સર્વેને મૂળી લેવા બાજુ આવશે, કારણ કે એક અસર ઉદારમાં છે તો બીજી અસર તમારે જમા બાજુ બતાવવી પડશે. તો એક અસર નફા નુકસાન ફાળવણી ખાતાની કૃપા, બીજી અસર પાકા સર્વેને મૂળી લેવા બાજુ આવશે. હવે આપણે આ ખાતું બંધ કરીએ છીએ એટલે નફો મળી જશે. જમા બાજુનો સરવાળો 81,600 છે. હવે એ 81,600 માંથી 12,700, 8,400 અને 18,000. તો હવે આપણને મળશે વહેંચણી પાત્ર નફો 48,000. તો 48,000 આપણને વહેંચણી પાત્ર નફો મળશે. હવે આપણે નફાની વહેંચણી કરવી છે તો એમાં ચાર નાની તમે શરત જોઈ શકો છો કે નફાનો અડધો ભાગ ભાગીદારો વચ્ચે સરખે હિસ્સે અને બાકીનો ભાગ મૂડીના પ્રમાણમાં વહેંચવાનો છે. તો હવે આપણે નફો વહેંચીએ છીએ. એમનો નફો 48,000 છે તો એ 48,000 ના નફાની આપણે વહેંચણી કરીએ છીએ. તો સમજો કે નફાની વહેંચણી આપણે કેવી રીતે કરીએ છીએ. નફાની વહેંચણી વિગત સાધના જમના અને ગણેશ અડધો નફો 48,000 છે. આપણે અડધા કરીએ તો 24,000 થશે. તો 48,000 ના અડધા 24,000. અને અહીંયા શરત છે કે અડધો ભાગ સરખે હિસ્સે. તો આ 24,000 આપણે 3 ને સરખે હિસ્સે ભાગ્યા 3 કરી લઈએ. તો સરખે હિસ્સે એટલે ભાગ્યા 3 કરી લઈએ તો દરેકના ભાગે 8,000 નફો આવશે અને બાકીનો ભાગ મૂડીના પ્રમાણમાં હજે બાકી રહ્યો એનો અડધો ભાગ તમારે વહેંચવાનો છે મૂડીના પ્રમાણમાં. તો બાકીનો નફો કુલ નફો 48,000 હતો, એને અડધા 24,000 વહેંચી દીધા, બાકી કેટલો રહ્યો 24,000. એ 24,000 એમની મૂડીના પ્રમાણ, એટલે આ જે મૂડી છે એમાંથી તમારે પ્રમાણ કાઢવું પડે. તો જો પ્રમાણ કાઢીએ છીએ તો પ્રમાણની વાત કરું, સાધાની મૂડી 72,000 છે, જમનાની મૂડી 48,000 છે અને ગણેશની મૂડી 24,000 છે. 3 જીરો કાઢી નાખીએ. આ 3 હું 24 વડે ભાગી નાખું છું. 24 × 72 24 × 48 24 × 24, તેનું પ્રમાણ થશે 3 × 2 = 1. તો 24,000 ના 3 × 2 = 1 કરી 24,000 × 3/6 કરવા પડે તો આવશે 12,000. 24,000 × 2/6 કરીએ તો આવશે 8,000. અને 24,000 × 1 અને 6 કરીશ તો આવશે 6,000. તો સાડાના ભાગે 8,000 × 12,000 20,000 આવશે. જમના જોડે 8,000 × 8,000 16,000 આવશે અને ગણેશના ભાગે આવશે 12,000. તો તેનો અડધો નફો
બાકીનો જે અડધો નફો વધ્યો એ મૂડી આપવાનો. શારદાની મૂડી 32,000, જમનાની મૂડી 48,000 અને ગણેશની મૂડી 24,000. એટલે 3-3 0 કાઢી નાખ્યા અને બધાને 24 વડે ભાગી નાખ્યા તો પ્રમાણ આવ્યું 3:2:1. તો 24 અને 3:2. તો શારદાના ભાગે 20,000, જમનાના ભાગે 16,000 અને ગણેશના ભાગે 12,000 નફો આવશે. તો નફો વહેંચી દીધી શારદા 20,000, જમના ના ભાગે 16,000 અને ગણેશ ના ભાગે 12,000. હવે આ જે નફો છે એમના મૂડી ખાતે લઈ જવામાં આવશે. એક અસર ઉધારમાં જ લખી દે સર જમા થઈ 31/3/2017 વહેંચણી માત્ર નફો 20,000 આશા છે કે તમે આની વધુ પ્રેક્ટિસ કરશો. થેન્ક યુ વેરી મચ.